નમસ્તે, કેમ છો બધાને? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સ્વિંગ સેન્ટમાં તમારું સ્વાગત છે. આપણે સિમ્પલ શીખીએ છીએ. મેં ઘણા બધા વિડીયો અપલોડ કરેલા છે સિમ્પલ શીખવાડે. પહેલેથી જે ભાઈઓ બહેનો શીખતા હોય તો કેવી રીતના તમે મશીનની પ્રેક્ટિસ કરો અને તમારો પાયો મજબૂત કરીને તમે ઇઝીલી સીવણ શીખી શકો. મેં એક પ્લેલિસ્ટ ભાઈઓ બહેનો બનાવેલું છે જેનું નામ છે સીવણ ક્લાસ. એ જરૂર ચેક કરજો. જે પહેલેથી ભાઈઓ બહેનો શીખતા હોય ઇઝી મેથડથી સ્ટેપ બાય સ્ટેપ હું તમને શીખવાડવાની કોશિશ કરું છું. આપણે આ રીતના સિમ્પલ બનાવતા શીખીએ છીએ. તો આજે ગળાનું સ્ટાર્ટ કરેલું છે કે ગળાનું ફિનિશિંગ કેમ લેવું. ડ્રેસ હોય કે બ્લાઉઝ હોય કે ફ્રોક હોય કે કુર્તી હોય તો તમારે કેવી રીતના ગળા બનાવવાની પ્રેક્ટિસ કરવાની છે. તો મેં એક સેમ્પલ કટ કરેલું છે જે 8x8 છે. આ રીતના તમારે એક સેમ્પલ કટ કરવાનું છે. પછી આ રીતના એક ગળી કરવાની છે. બરાબર, આ સાઈડ ગળીવાળો ભાગ છે. તમને હું ગળાની આ રીતના પ્રેક્ટિસ કરાવું છું કે ગળું કેવી રીતના ડ્રેસ કે બ્લાઉઝમાં બની શકે એનું પ્રેક્ટિસ કરાવું છું. આ રીતના ગળીવાળો ભાગ છે. હવે આપણે ગળાની આને પહોળાઈ કહેવામાં આવે છે. તો આ પહોળાઈ તમારે કેટલી લેવાની એ તમારા જે ડ્રેસ કે કુર્તી હોય એની ઉપરથી લેવાનું હોય છે. હું તાં તો સેમ્પલ બનાવીને તમને પાયો મજબૂત કરી ને કેવી રીતના ફિનિશિંગ લઈને તમે આ નાના નાના ટુકડામાં પહેલાં ગળું તમારે બનાવીને પછી મોટા કાપડમાં પ્રેક્ટિસ કરવાની છે. એટલા માટે હું તમને આમાં નાનું માપ બતાવીશ. આ રીતના આપણે બેનું ગળાની પહોળાઈ લેવાની છે ને આ રીતના અંદાજે આપણે 4 લંબાઈ લઈ. બરાબર, તો આ રીતના મેં એક 2 માર્કિંગ કર્યા છે. આ પહોળાઈ કહેવાય અને લંબાઈ કહેવાય. ગળીવાળા ભાગેથીને જ લંબાઈ લેવાની. પછી આ રીતના પાછું અહીંયા તમારે 2 લઈને એક આ રીતના સોરસ પહેલાં આ રીતના દોરી લેવાનું છે. આ રીતના થશે. બરાબર, હવે આપણે ગોળ ગળું શીખવાના છે આજે સેમ્પલમાં. તો આપણે એ 1/2 ઇંચ જેટલું અહીંયા આ રીતના ક્રોસમાં લઈ ને પછી આપણે ગોલાઈ આપવાની છે. જે પહેલી વખત ભાઈ બહેનો શીખીને ગોલાઈ દેતા ન આવડતી હોય તો આ રીતના તમે શીખી શકો. આ રીતના આપણે ગોળ ગળું બનાવતા શીખવાનું છે. આ રીતના ગોલાઈ આપણે શીખવાની. મેં માર્કિંગ કરી લીધું, તમે જોઈ શકો છો ગોળ આપણે બની ગયું છે. હવે આપણે આને કટ કરી લઈએ. આવા નાના નાના ટુકડામાં શીખવાથી તમારું કાપડ ખરાબ ન થાય ને તમે ઇઝીલી ગળાની પેટર્ન કોઈ બી શીખી શકો. તમે જોઈ શકો છો, સરસ મજાનું આપણું ગોળ ગળું બનીને તૈયાર થઈ ગયું છે. હવે આની આપણે પટ્ટી કેવી રીતના કટ કરવાની છે. જે ઉરે પટ્ટી છે એ તમને અઘરું લાગે છે. તમને ઇઝી મેથડથી બતાવું કે ગળાનું ફિનિશિંગ કેવી રીતના લેવાનું. તો આપણે આ એક મેં ટુકડો લીધો છે. બરાબર, તો આની ગળા પટ્ટી કેવી રીતના કટ કરવી તમને બતાવું. મેં આ કાપડમાં પણ એક ગળી કરી લીધી છે, તમે જોઈ શકો છો. હવે ગળીવાળો ભાગ છે એ જ ભાગ આપણે ગળીવાળા ભાગે રાખવાનો છે. આ રીતના તમે જોઈ શકો છો કેવી રીતના મેં રાખેલું. આ રીતના તમારે ગળાની પટ્ટી કટ કરવાની છે. આ ગળીવાળો ભાગ છે તો આ ગળીવાળો ભાગ હોવો જોઈએ. અહીંયા જગ્યા ન રહેવી જોઈએ. આ રીતના રાખી દેવાનું છે. જેવો શેપ છે એવું આપણે માર્કિંગ કરી લેવાનું છે. આ રીતના બરાબર તમે જોઈ શકો છો મેં ગોળ આપી દીધો. શેપ જેવો શેપ છે એ જ શેપ આપણે આપી દેવાનો છે. હવે આપણે 1 ઇંચને આ રીતના જગ્યા છોડીને આપણે 1 માર્કિંગ કરી લઈએ. જેવી રીતના આપણે બુક્રમ કેવી રીતના કટ કરીએ એ રીતના આપણે ગળા પટ્ટી એક કટ કરી લેવાની છે. તમે જોઈ શકો છો આ રીતના આપણે પટ્ટી કટ કરી લેવાની છે. હવે આ પટ્ટીને આપણે કટ કરી લઈએ. એકદમ ઇઝી તમને મેથડ બતાવું છું. આ રીતના તમે પટ્ટી કટ કરીને ફિનિશિંગ લેવાથી ઇઝીલી તમે ગોળ ગળું કે સોરસ કે કોઈ બી પેટર્નવાળું ગળું બનાવી શકો ડ્રેસમાં. જે ઉરેક પટ્ટીમાં તમે ફિનિશિંગ લ્યો અને આમાં લ્યો ઘણો ફરક પડે છે. આ ઇઝીલી તમે શીખી શકો. આ રીતના આપણી આ રીતના પટ્ટી કટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો આ રીતના આપણે ફિનિશિંગ લેવાનું હોય છે. આ રીતના આપણે ફિનિશિંગ કેમ લેવું તમને બતાવી દઉં. હવે આપણે ગોળ ગળાનું ફિનિશિંગ લેવાનું છે. તો આ પટ્ટી જે કટ કરેલી છે આ રીતના આપણે સાઈડની પટ્ટી ફોલ્ડ કરી લેવાની છે. આ રીતના પછી આપણે ફિનિશિંગ લેવાનું છે. તમે જોઈ શકો છો કેવી રીતના હું
કાપડ ફોલ્ડ કરું છું આ રીતના. આપણે ફરતી કાપડ ફોલ્ડ કરી લેવાનું છે. આ રીતના આપણે સાઈડ બીની પટ્ટી આપણે ફોલ્ડ કરી લીધી છે, તમે જોઈ શકો છો. મેં વિરોધ કલરનો દોરો લીધો છે તમને દેખાય એટલા માટે. આ રીતના આપણે પટ્ટી ફોલ્ડ કરી લીધી છે. હવે આપણે આ સિમ્પલમાં ગોળ ગળાનું ફિનિશિંગ લેવાનું છે. તો આપણે આ જે આ સીધો પાટ હોવો જોઈએ ને આ તમારી પટ્ટી ઉલટી સાઈડ હોવી જોઈએ, આ પટ્ટી ફોલ્ડ કરેલી ઉપર આવવી જોઈએ. આ રીતના આપણે સ્ટાર્ટ કરવાનું છે, બરાબર. ગોળ ગળું આપણે ફિનિશિંગ લેવાનું છે. તો આ રીતના આપણે અડધો ઇંચનો ગાળો રાખીને આપણે સિલાઈ એક સરખી ગોલાઈમાં લગાવવાની છે. આ રીતના મેં તમને ગોળ સિમ્પલ બનાવડાવ્યું હતું એટલા માટે કે આ રીતના તમે ગોલાઈમાં સિલાઈ લગાવતા શીખી શકો. એની પ્રેક્ટિસ ન કરી તો જરૂર કરી લેજો, વિડીયો ન જોઈ તો જરૂર જોજો. આ રીતના આપણે ગોલાઈમાં સિલાઈ લગાવવાની છે. એનાથી સરસ મજાનું આપણું ગોળ ગળું બનીને તૈયાર થઈ જશે. આ રીતના પટ્ટી લગાવવાથી તમે ઇઝીલી ફિનિશિંગ લઈ શકો અને ગોળ ગળું બનાવી શકો. આ રીતના આપણે સિલાઈ લગાવવાની છે. ગોલાઈમાં તમારે એક સરખું અંતર રાખીને સિલાઈ લગાવવાની છે. તો સરસ મજાનું આપણું ગોળ ગળું બનીને તૈયાર થઈ જશે. આ રીતના મેં સિલાઈ લગાવી લીધી છે, તમે જોઈ શકો છો. હવે આપણે બધી જગ્યાએ કટ લગાવવાના છે. કટ લગાવવા ફરજિયાત છે, તો તમારે સરસ મજાનો શેપ આવી જાય. આ રીતના આપણે બધી જગ્યાએ કટ લગાવી લેવાના. તો હું બધી જગ્યાએ કટ લગાવી લઉં છું. આ સિલાઈમાં કટ ન લાગવા જોઈએ એનું ખાસ ધ્યાન દેવાનું. તમે જોઈ શકો છો બધી જગ્યાએ મેં કટ લગાવી લીધા છે. હવે આપણે આ પટ્ટી આ રીતના અંદરની સાઈડ ફોલ્ડ કરી લેવાની છે. આ રીતના પછી આ રીતના નખની મદદથી આપણે આ રીતના બેસાડી દેવાની છે. તમે જોઈ શકો છો સરસ મજાનું આપણું ગળું બનીને તૈયાર થઈ જશે. આ રીતના આપણે બધી જ પટ્ટી અંદર સાઈડ જવા દેવાની છે. ને આ રીતના આપણે હવે ધારનું સિલાઈ લગાવવાથી સરસ આપણું ફિનિશિંગ આવી જાય. આપણે ધારની સિલાઈ લગાવવાની છે. એકદમ ધાર ઉપર જ સિલાઈ લાગવી જોઈએ તમારી. આ રીતના આપણે એક સરખું કાપડ ફોલ્ડ કરતું જવાનું છે ને ધારની સિલાઈ લગાવતી જવાની છે. જોઈ શકો છો સરસ મજાની આપણી ગોળ ગળું બનીને તૈયાર થઈ ગયું છે. આ રીતના કરવાથી તમને ઇઝી મેથડ લાગશે. એકદમ તમે સરસ રીતે ગળાનું કોઈ બી ફિનિશિંગ શીખી શકો. પેટર્નવાળી તમે ડ્રેસની પેટર્ન કરતા હોય કે કોઈ સિમ્પલ ગળું બનાવો, તો આ રીતના તમે જરૂર બનાવીને કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો. હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરો, સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. આ રીતના ઇઝી મેથડથી અમે વિડીયા લઈને આવીશું. આ રીતના તમે જોઈ શકો છો સરસ મજાનું આપણું ગળું બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે બીજી સિલાઈ એક લગાવવાની છે. એક પ્રેશર ફૂટની જગ્યા રાખીને એટલે આપણી પટ્ટી નીચેની બેસી જાય. આ રીતના આપણે ગોલાઈમાં સિલાઈ લગાવવાની છે. આ રીતના તમને ચોરસ ત્રિકોણ એ રીતના હું તમને ગળાની પેટર્ન શીખવાડીશ. આમાં તમે બુકરમ રાખીને પણ ફિનિશિંગ લઈ શકો, તો સરસ મજાનું ફિનિશિંગ આવી જાય. આ રીતના નાની બેબીને બનાવવું તો આ રીતના તમે ગળું બનાવી શકો. તમે જોઈ શકો છો સરસ મજાનું આપણું ગોળ ગળું બનીને તૈયાર થઈ ગયું છે. આ રીતના તમે જરૂર ટ્રાય કરજો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. તો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરી લેજો. નોટિફિકેશન બેલ પર ઓલ કરજો. આ વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જોવો. ખૂબ ખૂબ ધન્યવાદ.